નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ ઈ કેવાય લગતા તમારા લોકોના મૂંઝવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ન આવેલા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો ખાસ કરી અને આપણે રેશન કાર્ડ ઈ કહેવાય સીને લગતા તમારા લોકોના મૂંઝવતા પ્રશ્નો વિશે જવાબ આપીશું જેમાં સવાલ તમારા જવાબ આપણા એટલે કે પહેલું ક્યુએનએ સેશન આપણે અહીંયા ગોઠવેલું છે એટલે કે સવાલ તમારા અને જવાબ અમારા તો તમારા પ્રશ્નોના ઉચિત અને યોગ્ય જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ઈ કેવાયસીને લગતા મુજવતા પ્રશ્નો વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ઈ કેવાયસીને લગતા તમારા પણ આ પ્રકારના કોઈ પ્રશ્ન હોય તો તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે આગળની માહિતી મેળવતા જઈએ તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે જે આપણા વ્યૂવર છે વાણંદ પ્રતિકભાઈ તેમનો પ્રશ્ન છે કે ટ્રીક ગુજરાતી એપ્લિકેશન ખોલતા જ પહેલાં મોબાઈલ નંબર નાખવાનો હોય છે તો એમાં રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તે નંબર નાખવાનો કે આપણે બીજાના મોબાઈલથી કેવાય સી કરતા હોય એનો નંબર નાખવાનો તો ખાસ કરીને અહીંયા આપને જણાવું તો ચાલો હું તેના માટે જે બીજી સ્ક્રીન છે તેના ઉપર લઈ જાઉં તો મિત્રો જ્યારે તમે તમારા મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ખોલશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન આવશે અને અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો આવશે તો અહીંયા જો તમે પહેલેથી રજીસ્ટર્ડ હોય તો જે નંબરથી રજિસ્ટર્ડ હોય તે નંબર નાખવાનો આવશે અને જો તમે રજીસ્ટર્ડ ન હોય તો અહીંયા નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી અને તમે નવેસરથી રજીસ્ટર્ડ કરી શકો છો અને તે રજીસ્ટ્રેશન કરતી વખતે કોઈપણ મોબાઈલ નંબર નાખી શકો છો તો આ પ્રમાણે મોબાઈલ નંબર દાખલ કરવાનો આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રોફાઇલમાં રેશન કાર્ડ પછી કોનો આધાર કાર્ડ નંબર નાખવાનો એટલે કે મિત્રો જો તમે માય રેશન મોબાઈલ એપ્લિકેશનમાં રજીસ્ટર્ડ કરો છો અને રજીસ્ટ્રેશન કર્યા પછી જ્યારે આપણે લોગિન થઈએ છીએ તે લોગિન થયા બાદ આપણે પ્રોફાઇલમાં રેશન કાર્ડને લિંક કરવાનું હોય છે તો રેશન કાર્ડ નાખ્યા પછી જેનો આધાર કાર્ડ નંબર તો રેશન કાર્ડમાં જે પણ નામ ચાલતો હોય તેમાંથી કોઈપણનો આધાર કાર્ડ નંબર દાખલ કરી શકાય છે પણ તે આધાર કાર્ડ નંબર છે તે તમારા રેશન કાર્ડમાં લિંક હોવો જોઈએ અને આધાર કાર્ડની સાથે કોઈ પણ એક ચાલુ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તેવો જ મોબાઈલ નંબર તમે આ પ્રોફાઇલમાં નાખજો જેથી કરી અને તમારું જે રેશન કાર્ડ છે તે આ પ્રોફાઇલ સાથે લિંક થઈ શકે ત્યાર પછીનો પ્રશ્ન છે અશોકભાઈ મહેશ્વરી કરીને આપણા વ્યૂઅર છે તેમનો પ્રશ્ન છે કે મારો રેશન કાર્ડ લિંક થયું પણ બીજી વાર ચાલુ કરવાથી પિન સેટ થતું નથી તો મિત્રો જ્યારે આપણે પ્રોફાઇલમાં રેશન કાર્ડ લિંક કરીએ છીએ તે લિંક કર્યા પછી આપણે એકવાર લોગઆઉટ થઈ જવાનું આવશે છે અને લોગઆઉટ થયા પછી ફરીથી જ્યારે લોગિન થઈએ છીએ ત્યારે આપણને ચાર અંકનો પિન સેટ કરવા માટેનો ઓપ્શન આવે છે તો આ ચાર અંકના પિનમાં આપણે જે કોઈ પણ ચાર આંકડા સેટ કરવાના હોય છે અને ફરીથી જ્યારે આપણે લોગિન થઈએ ત્યારે આ ચાર અંકનો પિન દાખલ કરી અને લોગિન થઈ શકીએ છીએ તો આમાં આપણે ચાર અંકનો પિન સેટ કરવાનો રહેશે અશોકભાઈ તો આશા રાખું કે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે આ ઉપરાંત એક પ્રશ્ન છે કે સાત વર્ષના બાળકનું કહેવાય કઈ રીતે કરવું અને નામ ઓનલાઈન નથી બતાવતું તો શું કરવું તો મિત્રો સાત વર્ષનું બાળક હોય બે વર્ષનું હોય કે પાંચ વર્ષનું હોય પણ જ્યારે આપણે ફેસથી એટલે કે માયરેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઈ કેવાયસી કરતા હોઈએ ત્યારે જ્યારે આપણે પુખ્ત વ્યક્તિનું જે પ્રમાણે ઈ કેવાયસી સી કરીએ છીએ તે જ પ્રમાણે આપણે ઈ કેવાયસી કરવાનું રહે છે તો ખાસ કરીને બાળકોના કિસ્સામાં એવો એક કિમીઓ શોધી શકાય કે જ્યારે આપણે બાળકનો ફેસ કેપ્ચર કરવાનો આવે ત્યારે બાળકના ફેસની સામે આપણો મોબાઈલ રાખી અને તેની બાજુમાં એક તાલી પાડશો તો કદાચ બાળક તેની આંખ ઝપકાવશે અને કેવાયસી થઈ જશે આવા કેટલાક બાળકોના કેવાયસી મેં પણ કરેલ છે અને તે રીતે તમે પણ આ પ્રમાણે કેવાયસી સી કરાવી શકો છો અને બીજું કે જો ઓનલાઈન નામ નથી બતાવતા તો તેના માટે તમારે તમારા ગામના વીસી પાસે કે જેવો પીડીએસ પ્લસ તો આપને બતાવી દઉં તો જે રીતે આપણે માય રેશન મોબાઈલ એપ્લિકેશન છે તે જ રીતે જે ગ્રામ્ય કક્ષાએ વિશે અથવા તો મામલતદાર કચેરીના સ્ટાફ કે જોનલ કચેરીના સ્ટાફ અથવા તો જે વિદ્યાર્થીઓના ઈ કેવાયસી કરવા માટે શિક્ષકો શાળા કક્ષાએ પીડીએસ પ્લસ ગુજરાત નામની જે આ એપ્લિકેશન છે તે એપ્લિકેશનની મદદથી ઈ કેવાયસી કરી શકે છે જે રીતે આપણે માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઈ કેવાયસી સી કરીએ છીએ તે જ મુજબ આ પ્રમાણેના ઈ કેવાયસી કરી શકાય છે પણ જે માયરેશન મોબાઈલ એપ્લિકેશનમાં જે ફીચર્સ છે તેના કરતાં થોડાક એડવાન્સ ફીચર આ પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં આપવામાં આવેલા છે તો તમારા ગામના વીસી પાસે જઈ અને એકવાર ટ્રાય કરી લેવી જો ત્યાં ઈ કેવાયસી થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી અને જો ન થાય તો તમારે તમારી લાગુ પડતી મામલતદાર કચેરી ખાતે જઈ અને ઈ કેવાયસી કરાવવાનું રહેશે તો મિત્રો ત્યાર પછીના એક જ વિષયને લગતા આ અલગ અલગ ચાર વ્યક્તિઓના પ્રશ્ન છે સૌથી પહેલાં છે અક્ષ ગોંડલિયા કરીને આપણા વ્યૂવર છે જેમનો પ્રશ્ન છે અગર આધાર સીડિંગ સ્ટેટસ ઓન ના હો તો ઉસકા ઈ કેવાય સી કહેશે કરે એટલે કે આધાર કાર્ડ જો લિંક ન હોય સીડિંગ થયેલું ન હોય તો તેનું ઈ કેવાય સી કઈ રીતે કરવું ત્યાર પછી લવલી ફેમિલી કરીને આપણા વ્યૂવર છે તેઓનો પ્રશ્ન છે કે આધાર ઓટીપીમાં એવું બતાવે છે કે ગીવન આધાર નોટ ફાઉન્ડ ઇન ધીસ કાર્ડ તો શું કરવાનું હવે એટલે કે આધાર ઓટીપીમાં એવું બતાવે છે કે ગીવન આધાર નોટ ફાઉન્ડ ઇન ધીસ કાર્ડ તો આવા પ્રશ્નમાં શું કરવું આ ઉપરાંત મિત્રો બીજા એક વ્યૂવર છે ઉમેદ કાઠી કરીને તેમનો પ્રશ્ન છે ગીવન આધાર નોટ ફાઉન્ડ ઇન ધીસ કાર્ડ આવો પ્રોબ્લેમ આવે છે અને આ જ પ્રકારનો બીજો એક પ્રોબ્લેમ છે એન પાંચસો બાવીસ કરીને આપણા વ્યૂઅર છે જેમનો પ્રશ્ન છે કે રેશન કાર્ડમાં આધાર સીડિંગ ન હોય તો આધાર સીડિંગ કેવી રીતે કરાવવું તે જણાવવા વિનંતી તો મિત્રો અહીંયા આપને જણાવવા માગીશ કે જો તમારા રેશન રેશનકાર્ડમાં તમારું આધાર કાર્ડ લિંક ન હોય એટલે કે જે વ્યક્તિનું આધાર કાર્ડ લિંક ન હોય તો તે વ્યક્તિનું આધાર કાર્ડ લિંક કરાવવા માટે માત્ર ને માત્ર તમારે મામલતદાર કચેરી અથવા તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયા હોય તે ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે આ પીડીએસ પ્લસમાં પણ આ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી તો ખાસ કરી અને મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને આધાર સીડિંગ એટલે કે આધાર કાર્ડ છે તે તમારા રેશન કાર્ડમાં લિંક કરાવી શકાય છે તો તમારે તેના માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો ત્યાર પછીની કોમેન્ટ છે રિયલ અપડેટ ન્યૂઝ તરફથી કે સર આધાર ફેસ આરડી ડાઉનલોડ થતું નથી યોર ડિવાઇસ ઇઝન્ટ કમ્ફર્ટેબલ વિથ ધીસ વર્ઝન મારી પાસે એમ આઈ એ વન ફોન છે આ ઉપરાંત આધાર ફેસ આરડીની બીજી એક કોમેન્ટ છે જય જલારામ આઈડી કરી અને એક વ્યૂવર છે જેમનો પણ પ્રશ્ન છે કે આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ જ નથી થતી તો શું કરવું અને ત્રીજા એક વ્યૂવર છે પ્રદીપ અઢાર અઢાર કરીને તો તેમનો પણ પ્રશ્ન છે આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ નથી થઈ તો શું કરવું તો આ જે ત્રણેય પ્રશ્નો છે તે આધાર ફેસ આરડી એપ્લિકેશનને લગતા છે તો તેનો જવાબ આપણે જોઈએ તેના માટે હું તમને આગળ બીજી સ્ક્રીન ઉપર લઈ જાઉં તો મિત્રો પ્લે સ્ટોર ઉપર આ પ્રમાણેની એપ્લિકેશન જોવા મળી જશે આધાર ફેસ આરડી જેનો લોગો આ પ્રમાણેનો આવશે તો આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અથવા તો તમે જ્યારે તમારો માય મોબાઈલ એપ્લિકેશન ખોલી અને આધાર ઇ કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતા ફોટા મુજબની એક જે સ્ક્રીન છે તે તમને જોવા મળશે અને ત્યાં તમને આ આધાર ફેસ આરડીની લિંક જોવા મળી જશે તો તે લિંક ઉપર ક્લિક કરી અને સીધા જ આ આધાર ફેસ આરડીની જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની હોય છે તે પેજ ઉપર આપણે આવી જઈએ છીએ અને અહીંયાથી આપણે આધાર ફેસ આરડી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ પણ જો તમારા મોબાઈલમાં આ વર્ઝન કમ્ફર્ટેબલ નહીં હોય તો તે ઇન્સ્ટોલ નહીં થાય તો તેના માટે તમારા કોઈ પણ ફેમિલી મેમ્બર અથવા તો પાસપડોશના બીજા કોઈના પણ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને પણ તમારા ઈ કેવાયસી તમે સરળતાથી કરી શકો છો અને જો વર્ઝનની કોઈ એરર આવતી હોય અથવા તો જે ફેસ ડિટેક કરવા માટેનો સ્ક્રીન ખુલતો ન હોય તો તેના માટે તમારા જે આધાર ફેસ આરડીનું છે તે અપડેટ આવે તેની રાહ જોવાની રહેશે અથવા તો પ્રયત્ન કરતો રહેવાનો રહેશે તો તે ખુલી જશે અને તે ખુલ્યા બાદ તમને સૌથી પહેલાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે જેમાં અહીંયા ચેકમાર્ક કરી અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું છે અને તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જોવા મળતું આ પ્રમાણે તમારો જે કેમેરો છે તે ખુલી જશે અને તમારો ફેસ તમને જોવા મળશે અને તમારો ફેસ છે તે જોવા મળ્યા બાદ આ પ્રમાણે ફરતી ગ્રીન લાઈન આવી જાય ત્યાર પછી તમારે આંખને પટપટાવવાની રહેશે એટલે તમારો ફેસ કેપ્ચર થઈ જશે તો મિત્રો ત્યાર પછીની કોમેન્ટ છે ભૂમિ પટેલ કરીને આપણા વ્યુઅર છે જે જણાવે છે કે વધારે જણા હોવાથી ઉપર સ્ક્રોલ નહીં થતું સિલેક્ટ કરવાનું ઓપ્શન જ નથી આવતું તો શું કરવું આ ઉપરાંત આ જ પ્રકારની બીજી કોમેન્ટ છે ભીરોલ બિલ્ડર કરી અને કોઈ આપણા વ્યૂવર છે તેમનો પણ પ્રશ્ન છે કે ભાઈ સાત માણસોથી વધારેના નામ હોય તો ઈ કેવાયસી માટે નામ સ્ક્રોલ ડાઉન થતું નથી અને આ ઉપરાંત મિત્રો જયેશ ભૂત કરીને આપણા વ્યુવર છે જેમનો પણ પ્રશ્ન છે કે ભાઈ નવ મેમ્બર્સ છે અને ફૂલ પેજ આવે છે સ્ટેપ ટુનો ઓપ્શન આવતો નથી તો તેના માટે શું કરવું તો આ ત્રણેય પ્રશ્નો છે તે એ જે છથી વધારે મેમ્બર હોય તેઓનો જે ઇ કેવાયસી નું ઓપ્શન કઈ રીતે સિલેક્ટ કરવું તેને લગતો છે તો મિત્રો આપણી પાસે આવા છ નામ કે તેથી વધારે નામવાળો કોઈ પ્રશ્ન આવ્યો નથી પણ જો કોઈ આવું રેશન કાર્ડ મળશે તો આપના આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ ગોતવા માટે પૂરતો પ્રયત્ન કરીશું ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે મહઝ ખાન કરી અને વ્યૂવર છે તેમનો કે ઈ કેવાયસી થઈ ગયું છે તો એ ક્યાં ચેક કરવું તો મિત્રો ઈ કે કઈ રીતે ચેક કરવું તેના માટેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જે લિંક આઈ બટન ઉપર મળી જશે તે વિડિયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણું ઈ કેવાય સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય તો ઈ કે સ્ટેટસ છે તે માઇરેશન એપ્લિકેશનમાં અલગ અલગ ત્રણ રીતે જોઈ શકાય છે જેનો વિડીયો તમે ઉપર આઈ બટન ઉપર જોઈ શકશો આ ઉપરાંત મિત્રો મકવાણા દિનેશ કરીને આપણા વ્યૂવર છે જેમનો પ્રશ્ન છે કે કિટને ટાઈમ લગતા હૈ લિંક હોને મેં મેને તીન દિન છે ક્યા હૈ અભી તક નહીં હોવા હે તો મિત્રો હાલમાં જે ઈ કે વાયસીની જે ઝુંબેશ છે તે પૂરજોશમાં ચાલી રહેલ છે એટલે આપ લોકો જે ઈ કે કરી રહ્યા છો તે મામલતદાર કચેરી કક્ષાએ કે ઝોનલ કચેરી કક્ષાએ ઘણી બધી એપ્લિકેશનો એકસાથે મળી રહી હોય છે અને તેમાંથી એક પછી એક દરેક એપ્લિકેશનને રિવ્યૂ કરી અને એપ્રુવ આપવાનું હોય છે જેથી કરી અને તમારી જે ઈ કે વાયસીની જે રિક્વેસ્ટ છે તેને એપ્રુવ થતાં થોડોક ટાઈમ પણ લાગી શકે છે તો તેમાં મૂંઝાવાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી જો મોસ્ટલી તમારી ડિટેલ મેચ થઈ જશે તો તમારું ઈ કેવાય સી થઈ જશે પણ જો તમારી ડિટેલમાં કોઈ મિસમેચ હશે તો એવા કારણોસર જ તમારું જે ઈ કે છે તે રિજેક્ટ કરવામાં આવતું હશે પણ મોટા ભાગના જે ઇ કેવાય રિક્વેસ્ટ છે તે એપ્રૂવ કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ડિમ્પલ ઘાંચી કરીને આપણા કોઈ વ્યૂવર છે તેમનો છે કે ઈસ સે રેશન કાર્ડ મેં મોબાઈલ નંબર ચેન્જ હો શકતા હૈ પ્લીઝ આન્સર મી જી હા જરૂર જે આ માય રેશન મોબાઈલ એપ્લિકેશન છે તેનાથી તમારા મોબાઈલ નંબર જે રેશન કાર્ડમાં લિંક હોય તે નંબરને તમે ચેન્જ કરી શકો છો અને તે મોબાઈલ નંબર રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરવો તેના વિશેની માહિતી જોતી હોય તો ફરીથી એક કોમેન્ટ કરજો એટલે મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરવો તેના વિશેનો વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું તો મિત્રો ત્યાર પછીના બે પ્રશ્નો છે જે આપણે બીજાની ચેનલો જોઈ અને તેમાં જે કોમેન્ટું હતી તેનો કોમેન્ટ આપણે અહીંયા લેવા માટે પ્રયત્ન કર્યો છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો શું કરવું તો મિત્રો આધાર કાર્ડમાં જો તમારો મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારે આધાર અપડેટ સેન્ટર પાસે જઈ અને તમારો મોબાઈલ નંબર લિંક કરાવવાનો રહેશે અથવા તો તમે મામલતદાર કચેરી કે પછી વીસી પાસે જઈ અને ફિંગર પ્રિન્ટથી ઈ કેવાયસી કરાવી શકો છો જેથી કરીને તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમારું કેવાયસી થઈ જશે આ ઉપરાંત બીજો એક પ્રશ્ન હતો કે રેશન કાર્ડ સાથે કોઈ બીજાનો આધાર કાર્ડ નંબર લિંક હોય તો શું કરવું તો મિત્રો જો રેશન કાર્ડમાં તમારા નામની જગ્યાએ કોઈ બીજાનો આધાર કાર્ડ નંબર લિંક હોય તો તેના માટે તમારે મામલતદાર કચેરીએ જઈ અને તમારો આધાર કાર્ડ નંબર બદલાવવાનો રહેશે અને તેના માટે તમારા રેશન કાર્ડમાંથી સૌથી પહેલાં તમારું નામ કમી કરાવવું પડશે અને ત્યાર પછી તે નામને ફરીથી એડ કરવા માટેની અરજી કરવી પડશે એટલે તમે જ્યારે નવેસરથી નામ એડ કરશો એટલે તમારામાં તમારો આધાર કાર્ડ નંબર લિંક થઈ અને આવી જશે આ ઉપરાંત બીજો એક પ્રશ્ન આધાર કાર્ડને લઈને એવો પણ બની શકે છે કે જે તમારો આધાર કાર્ડ નંબર છે તે કોઈ અન્યના રેશન કાર્ડમાં લિંક હોય તો પણ પ્રશ્ન ઉદ્ભવશે તો તેના માટે જ્યારે પણ જે અન્ય રેશન કાર્ડ ધારક છે તે તેનું નામ સુધરાવશે તમારો આધાર કાર્ડ નંબર કઢાવી અને પોતાનો આધાર કાર્ડ નંબર નખાવશે ત્યારે જ તમે તમારા રેશન કાર્ડમાં તમારો આધાર કાર્ડ નંબર લિંક કરાવી શકશો કેમ કે કોઈ પણ એક આધાર કાર્ડ નંબર છે તે કોઈ એક જ રેશન કાર્ડમાં લિંક થઈ શકે છે તો આ પ્રોસેસ માટે એક અને એક માત્ર જે મામલતદાર કચેરી અથવા તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને છેલ્લે કેટલીક કોમેન્ટો કરી છે જે લોકોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો છે તેઓએ ખૂબ સારી સારી કોમેન્ટ કરી છે અને જેના થકી જ અમને આવી પ્રેરણા મળે છે કે અમે આપ લોકોને મદદરૂપ થવા માટે આવા સારા સારા વિ માહિતીસભર વિડીયો લાવતા રહીએ તો તેમાં કોમેન્ટમાં જોઈએ મહેશ ઠાકોર કરીને આપણા વ્યૂવર છે તેઓ જણાવે છે કે તમે ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો અને એ પ્રમાણે અમે ટ્રાય કર્યો અને અમારું ઘરે બેઠા જ કામ થઈ ગયું તો આભાર મિત્રો આ ઉપરાંત મિત્રો ડ્રગ ડિક્શનરી કરી અને કોઈ આપણા વ્યૂવર છે તેઓ પણ જણાવે છે કે થેન્ક્સ ફોર ધીસ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન માય કે સી ડન તો તેઓનું પણ કામ આપણો વિડીયો જોઈ અને થઈ ગયું છે આ ઉપરાંત મિત્રો સત્યમ ભોઈ કરી અને એક બીજા વ્યૂવર છે જેઓ જણાવે છે કે ગ્રેટ ઇન્ફોર્મેશન ફોર લિંકિંગ આધાર ટુ રેશન થેન્ક્સ ફોર ઓલ તો આવી સારી સારી કોમેન્ટો જોવાથી અમને પણ આવા સારા સારા માહિતીસભર અને ઉપયોગી વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે તો તે પણ અમે ધ્યાનમાં લેતા હોઈએ છીએ આ ઉપરાંત એમએસ કરી અને બીજા એક વ્યૂઅર છે કે વેરી હેલ્પફુલ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ થેન્ક યુ સો મચ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે આજે એ કેવાયસીને લગતા વિડીયોને ખૂબ જ સારો એવો પ્રેમ આપ્યો છે તો આવા જ બીજા કોઈ પ્રશ્નો હોય તો હેઝટેગ કરી અને હેઝ ટ્રીક ગુજરાતી કરી અને તમે ક્વેશ્ચન કરી શકો છો તો આપણે આગલા જે ક્યુ સેશન છે તેમાં તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું તો મિત્રો આશા રાખું કે અમારો આ વિડીયો આપને ખૂબ જ ગમ્યો હશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ